વિનાવત આપનું સ્વાગત છે મહત્વના સમાચાર રાજકોટથી કે જ્યાં કુકડા લડાવી જુગાર રમતા લોકો ઝડપાયા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જુગારધામ ઝડપી પાડ્યું છે જૂની લાલપરી નદીના કાંઠે આ પ્રમાણે જુગાર રમાડવામાં આવતો હતો ત્યારે પોલીસે 11 જેટલા આરોપીઓની અટકાયત કરી છે 6 ટુ વ્હીલર અને 9 ફોર વ્હીલર કબજે કર્યા છે 14.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે તસવીરો આપ નિહાળી રહ્યા છો રાજકોટમાં જૂના લાલપરી નદીના કાંઠે આ કુકડા લડાવી અને જુગાર રમવામાં આવી રહ્યો હતો ત્યારે 11 જેટલા આરોપીઓ અહીં ઝડપાયા છે અને હવે વાત પેટા ચૂંટણીના જંગની તો પેટા ચૂંટણીમાં મતદાનને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના 40,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા જઈ રહ્યા છે વતન નીકળી ચૂક્યા છે રાજ્યના સૌથી નાના અને આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં 1,78,000થી વધુ મતદારો છે જે પૈકી 40,000થી 45,000 મતદારો ખેતમજૂર છે ડાંગ જિલ્લામાં આવા મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે દક્ષિણ ગુજરાતની શુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા આ ખેત મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા કરી દેવાઈ છે નવસારી અને બારડોલીથી મજૂરો ટ્રકમાં સામાન ભરી અને રવાના થઈ રહ્યા છે તૈયારીઓ જોઈ રહ્યા છો કે અહીંથી જે મજૂરો છે એ હાલ સુબીર તાલુકા અને અંતરાલ ગામના હોય અને એઓને મતદાન માટે આવતીકાલે જે થનાર મતદાન છે સવારે 7 કલાકથી મતદાનનો પ્રારંભ થશે ત્યારે આ મજૂરો એ મતદાનથી વંચિત ના રહે એ અંતર્ગત સુગર ફેક્ટરીના સંચાલકોએ મિટિંગ કરી અને આ મજૂરોને હાલ સુબીર સુધી લઈ જવામાં આવી રહ્યા છે કેતન પટેલ ન્યૂઝ 18 ગુજરાતી બારડોલી આ તરફ કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જતા જિલ્લા વહીવટીતંત્રે મોરચો સંભાળી લીધો છે કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બે અપક્ષ મળીને કુલ 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જોકે સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર છે બાબુભાઈ વરઠા આ બંને વચ્ચે ખરાખરીનો પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે કપરાડા વિધાનસભા મતવિસ્તારના 162 ગામના 2.45 લાખ મતદારો 374 બૂથ પરથી પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે અને મતદાનની ચૂંટણી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે કોરોના કાળમાં 7 મહિના બાદ રવિવારથી કાંકરિયા ખુલી ગયું છે ત્યારે 50% લોકોને કાંકરિયા લેકમાં પ્રવેશ આપવામાં આવશે દિવાળી પહેલા અમદાવાદીઓને મળી ગઈ છે મોજ મસ્તીની છૂટ અમદાવાદના હાર્દ સમાન કાંકરિયા લેક આજથી શરૂ થઈ ગયું છે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને લેક ફ્રન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સ્ટોલવાળાના સામૂહિક રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા અટલ એક્સપ્રેસ સહિત નગીનાવાડી બલૂન અને નાના બાળકો માટેની રાઇડ સહિતની સેવાઓ શરૂ કરવામાં આવી પરંતુ 50% પ્રવાસીઓને છૂટ આપવામાં આવશે ઘણા દિવસ બાદ કાંકરિયાની મુલાકાતે આવેલા પ્રવાસીઓ ખુશ દેખાયા લોકડાઉન કે કાફી ટાઈમ કે બાદ આઈ હું એટલે ઉસે પહેલે આતી થી હા ફ્રેન્ડ્સ કે સાથે એસે હો જાતા થા બટ હા લેકિન બહોત ટાઈમ કે બાદ આઈ હું લેકિન અચ્છા લગ રહા હે કાફી ટાઈમ કે બાદ દેખા હે અમદાવાદીઓ દિવાળીની મજા લઈ શકે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા લેક શરૂ કરવાનો નિર્ણય લેવાયો કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને તંત્રએ કાંકરિયા સહિતના તમામ જાહેર જગ્યાને બંધ કરી દીધી અંદાજે 7 મહિના બાદ કાંકરિયા ખુલ્યું છે પણ તંત્રની સાથે લોકોએ પણ તકેદારી તો રાખવી જ પડશે કે કોરોના શહેરમાંથી ગયો નથી દીપિકા કુમાર ન્યૂઝ 18 ગુજરાતી કોરોના વાયરસથી માત્ર સાંસારિક લોકોની ભૌતિક દુનિયા જ પ્રભાવિત નથી થઈ સાધુ સંતોની આધ્યાત્મિક દુનિયાને પણ કોરોના અને લોકડાઉનની અસર થઈ છે જેના દ્રશ્યો ગીર સોમનાથના કોડીનારથી સામે આવ્યા
કહેવાય છે કે સાધુ તો ચલતા ભલા, મતલબ કે તેઓ આધ્યાત્મિકતાની અલગ જગાવા હંમેશા ભ્રમણ કરતા રહે છે. આ દ્રશ્યો કોડીનારના જમગ્નની આશ્રમના છે, જ્યાં છેલ્લા 7 મહિનાથી સંતોનો જમાવડો છે. વાત કંઈક એવી છે કે શ્રી પંચાયતી અખાડા બળા ઉદાસીન નિર્વાણ ભ્રમણશીલ મંડળનો સંઘ ઉત્તરાખંડના પ્રયાગરાજથી નીકળી માર્ચમાં સૌરાષ્ટ્ર પહોંચ્યો. ત્યાં જ કોરોનાને કારણે દેશમાં લોકડાઉન લદાયું. આથી કલેક્ટરની મંજૂરી લઈ 70 સાધુઓનો સંઘ જમદગ્નિ આશ્રમમાં પહોંચ્યો. ત્યારથી લઈને આજ દિન સુધી સરસ્વતીદાસ બાપુની તપોભૂમિમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જામ્યો. સ્થાનિક મહંત હરિદાસ બાપુ સહિતના આશ્રમના સંતોએ ભાવથી યાત્રાળુ સંઘની સેવા કરી. ખરેખર તો ઉત્તરાખંડના સાધુઓનો આ સંઘ ચાતુર્માસ કાઢવા માટે આવ્યો હતો, પરંતુ 4 મહિનાના બદલે 7 મહિના જેટલો સમય વિતાવવો પડ્યો. 7 મહિના સુધી અહીંની નીરવ શાંતિમાં તપશ્ચર્યા કર્યા બાદ આ સંતો હવે હરિદ્વાર જવા રવાના થયા. તે પહેલા અહીં ભંડારો યોજાયો, સંતોની ભેટ અને મહાપૂજાનું આયોજન થયું. આજ ગોલા સાહેબ કી પૂજા થી, હમારે મેં ગોલા સાહેબ કી પૂજા હોતી હૈ, ગોલા સાહેબ કી પૂજા થી આજ ઉસમે ગોલા સાહેબ કી અરદાસ હોતી હૈ, બનખંડી સાહેબ કી અરદાસ હોતી હૈ, વેદ ભગવાન કી અરદાસ હોતી હૈ, સભી કી અરદાસ હુઈ હૈ, પૂજન હુઆ હૈ, આરતી હુઈ હૈ, ઓ સારે સંતો કો ભેટ પૂજા દિયા હું, ઓર કપડા દિયા હું, માલા દિયા હું, સાબુન દિયા હું, જો મેરી યથાશક્તિ બના ઉનકી સેવા કી. બડે હી આનંદ સે ગુજરાત કા જો સભ્ય ઓર દિવ્ય વાતાવરણ હૈ, ઓર યે અભયારણ્ય કા ક્ષેત્ર હૈ, ઓર એસે અભયારણ્ય કે ક્ષેત્ર મેં જીવ જંતુઓ કે બીચ મેં બડે આનંદ સે હમ લોગો ને ચતુર્માસ વ્યતીત કિયા. ઓર હમારા દૂસરા આશ્રમ બાણે જે હૈ વહાં ભી જાના હુઆ. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.